તમે આવી ગયા. ઓકે, ચાલો આજે તો આપણે રમત રમવાના છે. તો હવે રમત કેવી રીતે રમવાની છે તે હું તમને પહેલા બતાવી દઈશ. જુઓ, અહીં બે બાળકો છે. બંને બાળકોના હાથમાં એક એક લાકડી છે અને એમની પાસે નીચે થોડી રિંગ મૂકી છે. હવે બંને બાળકોએ એક હાથ વડે રિંગ ઉંચકીને લાકડીની અંદર પોવાની છે. તો આ રીતે આ રમત આપણે રમવાની છે. તો ચાલો, જેહિલભાઈ અને જીયાંશભાઈ રમત રમવા માટે રેડી? અરે વાહ, જીયાંશભાઈ ને જેહિલભાઈ તો ખૂબ જ સરસ રીતે રમત રમે છે. ખૂબ સરસ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને રમત રમે છે. વાહ ભાઈ વાહ. ઓહો, જીયાંશભાઈની રિંગ સૌથી પહેલા પોવાઈ ગઈ, એટલે આ રમતમાં જીયાંશભાઈ વિજેતા બને છે. સરસ. તો જીયાંશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, હવે આપણે બીજી રમત રમીએ છીએ. એ રમતમાં શું કરવાનું છે? બંને બાળકોના હાથમાં દોરી છે અને દોરીની અંદર એ લોકોએ જે કાચના ગ્લાસમાં ફ્રાઇન્સ મૂક્યા છે ને, એ લોકોએ અંદર પોવાના છે. હવે આ બંને બાળકોમાંથી જે જલ્દી દોરીની અંદર ફ્રાઇન્સ પોઈ દેશે એ વિજેતા ગણાશે. તો ચાલો, રેડી? વાવ, એ લોકોને તો ખૂબ સરસ આવડે છે. આના ઉપરથી જીયાંશભાઈ અને જેહિલભાઈ તો માળા પણ સરસ બનાવી શકશે. સરસ. ધ્યાન કેન્દ્રિત કરીને ખૂબ સરસ રીતે ફ્રાઇમ્સ દોરીની અંદર પોવે છે. જેમ આપણે દોરીની અંદર મણકા પોઈએ છીએ તેવી રીતે જીયાંશભાઈ અને જેહિલભાઈ ફ્રાઇમ્સ પોવીને માળા બનાવે છે. ફ્રાઇમ્સનો રંગ કેવો સરસ લાગે છે ને બાળ મિત્રો? વાવ, ખૂબ સરસ માળા બનાવે છે. કેવી સરસ દેખાય છે. તો બધાએ તમારે પણ ઘરમાં બેસીને આવી રમત રમી શકો. મમ્મી નાસ્તામાં તમને તળીને આપે છે ને ફ્રાઇમ્સ, તો આ કાચા ફ્રાઇમ્સને તમે આવી રીતે રમતમાં પણ ઉપયોગ કરી શકો. બંને બાળકોને થતું હશે કે કોણ જલ્દી પોઈ નાખશે. વાવ, જેની માળા લાંબી થશે તે વિજેતા થશે. જેહિલભાઈને થાય છે કે હું લાંબી માળા બનાવી દઈશ. જુઓ બાળકો, કેવી સરસ રીતે રમત રમે છે. આહા, જીયાંશભાઈ થોડા થોડા વચ્ચે ગુંચવાઈ જાય છે, પણ ફરી પાછા જલ્દી જલ્દી ફ્રાઇમ્સ દોરીની અંદર પોવી નાખે છે. ખૂબ સરસ. મને તો થોડી જેહિલભાઈની માળા લાંબી લાગે છે. અરે, જીયાંશભાઈની પણ લાંબી માળા દેખાય છે. અરે વાહ, હવે ફ્રાઇમ્સ બધા પોવાઈ જશે એવું લાગે છે, પણ કોના જલ્દી પોવાઈ જશે? જીયાંશભાઈ કે જેહિલભાઈ? સરસ. જુઓ, આ બંને બાળકોમાંથી કોની માળા તમને લાંબી દેખાય છે? જેહિલભાઈની. એટલે આ રમતમાં જેહિલભાઈ વિજેતા બને છે. તો જેહિલભાઈને ખૂબ ખૂબ
અભિનંદન. જુઓ, હવે આપણે ત્રીજી રમત અહીં રમવાના છે. એ રમતમાં બંને બાળકો પાસે કાચનો ગ્લાસ મૂકેલો છે અને ગ્લાસની બાજુમાં સ્કેચ પેન મૂકી છે. હવે બંને બાળકોએ એક જ હાથનો ઉપયોગ કરીને સ્કેચ પેન એક એક કરીને ગ્લાસ ઉપર મૂકવાની છે. જે બાળકની સ્કેચ પેન ગ્લાસ ઉપર જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા થશે. તો ચાલો બાળકો, રેડી? હા, સ્કેચ પેન મૂકવાની શરૂઆત કરી દીધી છે. કોની સ્કેચ પેન સરસ અને જલ્દી જલ્દી ગોઠવાઈ જશે? જીયાન્સભાઈની કે જેહિલભાઈની? બંને બાળકો ખૂબ સરસ રીતે પ્રયત્ન કરે છે. કોઈ સ્કેચ પેન નીચે પડી જાય છે અને સ્કેચ પેન ફરી પાછા તેઓ ગોઠવી રહ્યા છે. જુઓ, જીયાન્સભાઈની સ્કેચ પેન જલ્દી જલ્દી ગોઠવાઈ ગઈ છે. સરસ. તો આ રમતમાં જીયાન્સભાઈ વિજેતા બને છે. જીયાન્સભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, હવે આપણે બીજી એક રમત રમવાના છે. એ રમતમાં ટીચર બોલશે કે સૂર્યાસ્ત, એટલે ધ્યાનની મુદ્રામાં બેસવાનું છે, અને ટીચર બોલશે સૂર્યોદય, તો નમસ્કાર કરવાના છે. તો ચાલો બાળકો, રેડી? સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત. જીયાન્સભાઈની થોડી ભૂલ પડે છે, કઈ નહીં, ફરી પાછા રમીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યોદય, સૂર્યાસ્ત, સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત, સૂર્યોદય, સૂર્યોદય. તો બાળ મિત્રો, આજે તમને આ રમત રમવાની મજા આવી ને? મોતેથી બોલો. ખૂબ સરસ. તો બાળ મિત્રો, તમે પણ તમારા ઘરમાં આવી નવી નવી રમતો જે ટીચર શીખવાડે છે એ રમતા રહેજો. રમત દ્વારા આપણામાં એકાગ્રતા આવે છે, ચપળતા આવે છે અને આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. તો તમે પણ બધા રમત રમશો ને, ફરી પાછા આપણે મળશું અને આવી અલગ અલગ રમતો રમતા રહેશું.